नमस्कार बाळ मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा? मजा मारे तमे घणा बधा તહેવારોની માહિતી માણી સાંભળી। હવે હું તમને મહાશિવરાત્રી વિશેની માહિતી આપીશ। મહાશિવરાત્રી ભગવાન શિવનો તહેવાર છે। મહાશિવરાત્રી માં મહિનામાં 13ના દિવસે આવે છે। હવે મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે બાળ મિત્રો? તો પુરાણો અનુસાર જ્યારે દેવતા અને દાનવોમાં યુદ્ધ થયું હતું ત્યારે દેવતા અને દાનવ બંને કમજોર પડી ગયા, ત્યારે બંનેને એક વસ્તુની જરૂર હતી, તે હતી અમૃત। હવે અમૃત હતું સમુદ્રમાં, એટલે કે દરિયામાં। તો ભગવાન વિષ્ણુ અને બ્રહ્માના આદેશથી દેવતા અને દાનવોએ ભેગા થઈ અને સમુદ્ર બંધન કરવાનું નક્કી કર્યું। તો એ વખતે સમુદ્ર બંધન કરતી વખતે દરિયામાંથી સમુદ્રમાંથી દરેક વસ્તુ નીકળી, સોના ચાંદી માણેક રત્ન ઐરાવત હાથી કલ્પવૃક્ષ કામધેનુ ભગમાત લક્ષ્મીજી બધું જ નીકળ્યું, પણ એમને જરૂર હતી શેની બાળ મિત્રો? અમૃતની। અમૃત નીકળ્યું ન હતું, પણ અમૃતની પહેલા ભયાનક હળાહળ નામનું વિષ નીકળ્યું હતું, જે નીકળતાની સાથે જ ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા પણ ચિંતિત થઈ ગયા કે હવે વિષ્ણુ કરવું શું। ત્યારે દરેક દેવ અને દાનવ ભેગા થઈ અને ભોળા એવા ભગવાન શિવ પાસે ગયા અને શિવને આરાધના કરી, હે દેવાધિદેવ મહાદેવ, હવે આ વિષ્ણુ તમે કંઈક કરો। મહાદેવજી તો ભોળા છે, ભોળાના ભગવાન છે બાળ મિત્રો, એમને કંઈ પણ વિચાર્યા વગર જેટલું વિષ નીકળ્યું હતું તે બધું જ વિષ પોતાના કંઠમાં એટલે કે ગળામાં ધારણ કરી લીધું અને એની સાથે જ એમના ગળાનો જે ભાગ છે બાળ મિત્રો એ નીલા રંગનો પડી ગયો। આથી મહાદેવજીનું બીજું નામ નીલકંઠ પણ પડ્યું। એ દિવસે મહાશિવરાત્રીનો દિવસ હતો અને એ દિવસે દાનવો અને દેવો બધા જ ભેગા થઈ અને ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરી અને આખી રાત ભગવાન શિવની ઉપાસના કરી બાળ મિત્રો। આના ઉપરથી મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાય છે। મહાશિવરાત્રીના દિવસે આપણે ઉપવાસ રાખીએ છીએ, શક્કરિયા બટાટા તમારા મમ્મી લાવતા હશે ને એ બાફીને ખાઈએ છીએ અને આખી રાત ચાર પહેર ભગવાન શિવની પૂજા આરતી અને આરાધના થાય છે। ભગવાન શિવનો દૂધ